દ્વાપર યુગમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને અધર્મી થઈ જાય. દુર્યોધને સગી ભાભી ના કપડા ઉતારવાની કોશિશ કરેલી અને દ્રોણ અસ્વસ્થામાં તો શાશ્વત કાળ માટે નરકમાં ગયો છે, કારણ કે એને 5 નાના બાળકો એ જે સાવ નિર્દોષ હતા એના ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવેલું. એટલે દ્વાપર યુગમાં ભગવાને યાદવોને ત્યાં જન્મ લીધેલો. યાદવો વેપારી હતા, દૂધ દહીં નો વેપાર કરતા, અને ક્ષત્રિયો દુર્યોધન રાક્ષસ હતો, દ્રોણ રાક્ષસ હતો, દુશાસન રાક્ષસ હતો, અને અસ્વસ્થામાં રાક્ષસ હતો. કળિયુગમાં બ્રાહ્મણ અધર્મી હોય, ક્ષત્રિય અધર્મી હોય, વેપારી પણ અંગ્રેજોની જેમ અધર્મી હોય. અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા અને 200 વર્ષ રાજ કરી અને શોષણ કરેલું. કળિયુગમાં માત્ર અને માત્ર શેરી વાળવા વાળા, શેરીની સફાઈ કરવા વાળા ધર્મમાં હોય અને મંદિરમાં પૂજા કરવા વાળા બધા રાક્ષસ હોય. હિન્દુસ્તાનમાં 25 લાખ મંદિરોમાં જે બ્રાહ્મણો પૂજા કરે છે એ બધા નરકમાં જવાના છે. અને ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ